નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 1 વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો, અથવા તમને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે બોર્ડની પરીક્ષામાં પ્રેક્ટિકલમાં કે ઓહમના નિયમનો ઉપયોગ કરી વી વિરુદ્ધ આઈનો આલેખ દોરી અજ્ઞાત અવરોધ શોધો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો આમાં તમારે શરૂઆત કઈ રીતે કરવાની, તમારે સૌ પ્રથમ જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો હેતુ લખી નાખો. સાધન સામગ્રી જે છે એ જરૂરી નથી પણ લખી નાખવાની પરીક્ષામાં, પદ્ધતિ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં લખવાની જરૂર હોતી નથી. ત્યારબાદ તમારે શરૂઆત કરવાની થશે વિદ્યુત પરિપથ. તમને જે આપેલા છે સાધનો એ જોઈ લ્યો તો અહીંયા એક આ રિયોસ્ટેટ આપેલો છે, આ પ્રવાહ માપવા માટે મિલિએમીટર છે, અહીંયા તમે જોઈ શકો છો આ વોલ્ટમીટર છે, અને આ સાદી કળ છે, અહીંયા એક બેટરી એલિમિનેટર છે, અને આ અજ્ઞાત અવરોધ છે. હવે શરૂઆત કરીએ આપણે સર્કિટથી. સૌપ્રથમ એક્ઝામમાં તમારે સૌપ્રથમ સર્કિટ ડ્રો કરવાની થશે, તો સર્કિટ ડ્રો કરવી પણ એકદમ સરળ છે. અહીંયા હું ડ્રો કરું છું, તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારે એક બેટરી, આ બેટરીનો પ્લસ છે, બેટરીનો માઇનસ છે, બેટરી ડ્રો કરવાની છે. એની બાજુમાં તમારે સાદી કળ જે છે મૂકવાની છે બેટરીની બાજુમાં. પછી બેટરીનો એક છેડો જે છે એ રિયોસ્ટેટમાં જાય છે, તો અહીંયા હું રિયોસ્ટેટ ડ્રો કરું છું. હવે એક છેડા સાથે તમારે અહીંયા તમે પ્રવાહ માપવા માટે મિલિએમીટર જોડેલું છે. હંમેશા મિલિએમીટર જે છે એ શ્રેણી જોડાણમાં હોય છે. મિલિએમીટરનો પ્લસ જે છે બેટરીના પ્લસ બાજુ, માઇનસ છે માઇનસ બાજુ. બીજો એક અજ્ઞાત અવરોધ જે છે અહીંયા, અજ્ઞાત અવરોધ જે છે એને આ રિયોસ્ટેટના ટર્મિનલ સાથે જોઈન્ટ કરેલ છે. હવે તમે જોઈ શકો છો વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં હોય છે, તો જે અવરોધના બે પોઈન્ટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય એને સમાંતર આપણે વોલ્ટમીટર જોડતા હોય છે. તો વોલ્ટમીટરનો પ્લસ બેટરીના પ્લસ બાજુ હોય છે, વોલ્ટમીટરનો માઇનસ છે એ બેટરીના માઇનસ બાજુ હોય છે. હંમેશા બેટરીના પ્લસ બાજુ, પ્લસ અને માઇનસ બાજુ માઇનસ છેડાઓ આવતા હોય છે. આ સર્કિટ ડાયાગ્રામ છે. હવે સર્કિટ ડાયાગ્રામ તમે એક્ઝામમાં ડ્રો કરી અને એના ઉપરથી તમારે જોડાણ કરવાનું હોય છે. સૌ પ્રથમ આ બેટરી છે, બેટરીનો આ જે લાલ કલરનો ટર્મિનલ જે છે એ પ્લસ છે, તો પ્લસ જે છે એ બેટરીના પ્લસને હું જોઈન્ટ કરું છું. અહીંયા વાયરિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત છેડાઓ જે છે એ કટરની મદદથી કાઢવાના છે, અને જો કાઢેલા ન હોય તો વ્યવસ્થિત કાઢી શકશો. પછી તમારે આને એ રીતે ચડાવવાના છે કે જે રીતે તમે આટા ચડાવો તો એની દિશામાં આ વળાંક રહે, જેના કારણે લૂઝ જોડાણ ન થાય. તો અહીંયા હું જોડાણ કરું છું, તમે જોઈ શકો છો આ બેટરીનો પ્લસ. પ્લસથી આપણે એમીટર, આ એમીટર છે પ્રવાહ માપવાનો, એના પ્લસ સાથે જોઈન્ટ કરું છું. આ એમીટરનો પ્લસ, એમીટરનો પ્લસ જે છે એ જોઈન્ટ થઈ ગયા બાદ આ જે અજ્ઞાત અવરોધ છે, અનનોન રેઝિસ્ટન્સ, અનનોન રેઝિસ્ટન્સનો એક ટર્મિનલ જે છે એ તમારે મિલિએમીટર સાથે જોઈન્ટ કરવાનો છે. અહીંયા આ જે છે એને માઇનસ એક હું કોની સાથે કનેક્ટ કરું છું, તો કે અનનોન રેઝિસ્ટન્સ સાથે. તો અહીંયા હું એવું પણ કરી શકું, વોલ્ટમીટર જે છે એનો પ્લસ અહીંયા એક સાથે કનેક્ટ કરી લઈએ આની સાથે. કેમ? તો કે આ બે પોઈન્ટ વચ્ચે આપણે વોલ્ટમીટર કનેક્ટ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આ વોલ્ટમીટર, છેડાઓ કાઢેલા ન હોય તો તમે આ રીતે વ્યવસ્થિત છેડાઓ જે છે એ કાઢી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું, જે દિશામાં આટા ચડાવીએ છીએ એ જ દિશામાં આને વાળેલું રાખવાનું છે. હવે આ વોલ્ટમીટરનો પ્લસ બેટરીના પ્લસ બાજુ, વોલ્ટમીટરનો માઇનસ બેટરીના માઇનસ બાજુ જોઈ છે. તો વોલ્ટમીટરનો બીજો માઇનસ છેડો જે છે, એક કલરના વાયર હશે તો પણ ચાલશે, અહીંયા તમને દેખાય એ માટે મેં અલગ કલરના વાયર વાપર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ આપણે રિયોસ્ટેટમાં એક છેડો, તમે સર્કિટ જે છે આપણો સર્કિટ ડાયાગ્રામ એનો વોલ્ટમીટરનો માઇનસ છેડો જે છે એ રિયોસ્ટેટ સાથે અને અનનોન રેઝિસ્ટન્સ સાથે છે. તો અહીંયા હું હજી એક ટર્મિનલ જોઈન્ટ કરું છું. આ બે ટર્મિનલ જે છે, આ બે છેડાઓ વાયરના ભેગા કરી
અને આ અજ્ઞાત અવરોધ સાથે જોડવામાં આવે છે. હવે આ જે છેડો જે છે એ રિયોસ્ટેટનો ખાસ ઉપયોગ કરવા માટે રિયોસ્ટેટ પાસે ત્રણ છેડાઓ હોય છે, 1, 2 અને 3. આ ત્રણ ટર્મિનલ હોય છે, તો આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરો તો ચાલે, પણ આ જે ટર્મિનલ છે એનો કમ્પલસરી ઉપયોગ કરવો જોઈએ. કેમ? તો જ આ વેરિયેબલ જે છે એ થશે. રિયોસ્ટેટનું કાર્ય પ્રવાહ પર કંટ્રોલ કરવા માટે છે, પ્રવાહનું નિયંત્રણ કરવા માટે છે. તો અહીંયા આ એક છેડો જોઈન્ટ કરેલો છે. હવે સાદી કળ જો બેટરીમાં સ્વિચ હોય તો સાદી કળનો ઉપયોગ નહીં કરો તો પણ ચાલશે, સ્વિચ ન હોય તો તમારે સાદી કળનો ઉપયોગ કરવાનો છે. સાદી કળ ફક્ત સ્વિચ તરીકે જ કામ કરે છે, તો હું અહીંયા જોઈન્ટ કરતો નથી, ડાયરેક્ટ હું માઇનસ છેડો જે છે એને હું બેટરી રિયોસ્ટેટ જે છે એનો વેરિયેબલ ટર્મિનલ, આપણો આ જે વેરિયેબલ ટર્મિનલ છે એની સાથે કનેક્ટ કરું છું. અહીંયા તમે જોઈ શકો છો આની સાથે. આ આપણું જોડાણ ફિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ મિલિએમીટરના પ્લસ, વોલ્ટમીટરનો પ્લસ પ્લસ તરફ છે, માઇનસ માઇનસ તરફ છે. આ રીતે આ વ્યવસ્થિત જોડાણ થયેલું છે. હવે વાત કરીએ અવલોકનોની. અવલોકનોની વાત કરીએ તો તમે અહીંયા તમારે અવલોકનોમાં ખાલી જગ્યાઓની જરૂર પડશે. એક તો એમીટરનો વિસ્તાર, જે તમારો એમીટર જે તમને એક્ઝામમાં આપેલું હોય એ એમીટરનો વિસ્તાર કેટલો છે, રેન્જ કેટલી છે. તો મારા એમીટરની રેન્જ જે છે એ 0 mA થી 250 mA છે. તો હું અહીંયા લખું છું 0 થી 250. આ જે ખાલી જગ્યા જે છે અહીંયા 250 mA. ત્યારબાદ એમીટરનું લઘુત્તમ માપ લિસ્ટ કાઉન્ટ જોઈએ તો 0 થી 50 વચ્ચે 10 કાપા છે. તો 0 થી 50 વચ્ચે 10 કાપા છે, તો 1 કાપાની કિંમત કેટલી? તો કે 50/10. 50/10 એટલે 1 કાપો 5 mA નું માપ માપે છે. તો એ મારી લમાશ થશે, લઘુત્તમ માપશક્તિ થશે કોની? એમીટરની. તો એમીટરની લઘુત્તમ માપશક્તિ છે 1 કાપાની કિંમત 5 mA. તો અહીંયા હું એક એમીટરનું લઘુત્તમ માપ જે છે એ 5 mA નું છે, કેમ કે નાનામાં નાનું માપ હું 5 mA માપી શકું છું, એનાથી નાનું માપ માપી શકતો નથી. વોલ્ટમીટરની રેન્જની વાત કરીએ તો મારી પાસે આ જે વોલ્ટમીટર છે એ 0 થી 5 વોલ્ટેજનું વોલ્ટમીટર છે. તો 0 થી 5 વોલ્ટ લખું છું. વોલ્ટમીટરની લઘુત્તમ માપ તે જ રીતે તમે મેજર કરી શકો છો 0 થી 1 વોલ્ટ. 0 થી 1 વોલ્ટ સુધીના 10 વિભાગ છે. 10 વિભાગ છે તો 1 વિભાગનું એટલે કે 1 કાપા સુધીનું અંતર ઓલા વોલ્ટેજ કેટલા થાય? તો કે 1/10, તો કે 0.1 વોલ્ટ માપે છે. તો 0.1 વોલ્ટેજ માપે છે. અહીંયા વોલ્ટમીટરની લઘુત્તમ માપ હું લખી શકું અહીંયા 0.1 વોલ્ટ, બરાબર. હવે માપપટ્ટીનું લઘુત્તમ માપ, માપપટ્ટી એટલે તમારે પાસે જે સ્કેલ હોય એ સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે. જે સ્કેલ છે એ સ્કેલનો ઉપયોગ કરી અને તમે આ મેજર કરી શકો છો. આ તમારે આની લંબાઈ માપવાની છે, આ તાર અહીંથી આટલી લંબાઈ, એમાં પ્લસ કરી અહીંથી આટલી લંબાઈ, અહીંથી આટલી લંબાઈ, અહીંથી આટલી લંબાઈ, આ લંબાઈ જે છે એ તમે પ્લસ કરી અને તમારી આપણી જે જનરલી કંપાસમાં જે આવતી કંપાસ પેટીમાં આવતી સ્કેલ છે એની લઘુત્તમ માપશક્તિ મીટરમાં કીધી છે આવતી હોય છે 0.1 સેન્ટીમીટર, 1 mm હોય છે. એટલે 1 mm એટલે 1 mm ગુણ્યા 10^-3 મીટર છે. હવે તમને જે લંબાઈ મળે છે, મારી આ આપેલી લંબાઈ છે 65 સેન્ટીમીટર છે. 65 સેન્ટીમીટર છે તો 0.65 મીટર થશે. આ જે મારે લેન્થ જે છે એ મેં આ મેજર કરેલી છે એ લેન્થ 65 સેન્ટીમીટર છે. આપણે અહીંયા મીટરમાં લખવાની હોય છે તો 0.65 મીટર ઉપયોગ કરીએ છીએ. હવે કોઈ પણ અવલોકન કોઠો તમારે કઈ રીતે યાદ રાખવાનો? વિદ્યાર્થી મિત્રો અવલોકન કોઠા ગોખતા હોય છે, પણ તમારે જે પ્રેક્ટિકલ જે છે એમાં સૂત્ર કયું સૂત્ર આવે છે એ સૂત્રની જરૂર પડે છે. એ જ પ્રમાણે તમારે સૂત્રમાં કઈ કઈ રાશિઓની જરૂર પડે છે એ પ્રમાણે તમે અવલોકન કોઠો તૈયાર કરી શકો છો. આપણે આમાં ઓહમનો નિયમ છે, R = V/I, એનો મતલબ આપણે એક વીની કોલમ, એક આઈની કોલમ અને એક આરની કોલમ જોઈ છે. તો અહીંયા 3 કોલમ કરેલી છે, તમે જોઈ શકો છો. આ વીની કોલમ છે, આઈ
આઈ જે છે આપણે મિલી એમ્પિયરમાં મળે છે, જેને એમ્પિયરમાં કન્વર્ટ કરવા માટે થઈને એક કોલમ ઉમેરેલી છે. હું તો કહું છું આમાં બે જ કોલમ છે વી અને આઈની, પણ તમારે સરળતા ખાતર આપણે આરની પણ એક કોલમ વધારાની તમારે એક્ઝામમાં કરવી જોઈએ, જેના કારણે જો આર અચળ મળતા હશે તો તમે તમારા રીડિંગ જે છે એ સાચા છે એવું તમે ગણી શકો છો. હવે એ જોડાણ થઈ ગયા બાદ તમારે એક્ઝામિનર જે છે એને આપ બતાવવાનું છે, ત્યારબાદ એ તમારી સર્કિટમાં સાઇન કરે, પછી તમારે રીડિંગ લેવાના છે. રીડિંગ લીધા બાદ પહેલું રીડિંગ જે છે એ પણ તમારે એક્ઝામિનરને બતાવવું જોઈએ અને પછી એમાં પણ સાઇન લેવી જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ તો અહીંથી હું સ્વિચ ઓન કરું છું. આ સ્વિચ ઓન કરતાં રિયોસ્ટેટની પોઝિશન ચેન્જ કરવાથી વોલ્ટમીટરમાં તો અહીંયા તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો હું અહીંથી વોલ્ટેજ જે છે એ રિયોસ્ટેટની મદદથી ચેન્જ કરું છું. આ વોલ્ટેજ જે છે એ ચેન્જ કરું છું, વોલ્ટેજ ચેન્જ થાય છે. અહીંયા તમે જોઈ શકો તમારે વોલ્ટેજ તમારી ઈચ્છા મુજબના રાખવાના હોય છે. વોલ્ટેજ 0.1, તો હું અહીંયા લખું છું વોલ્ટેજ 0.1 વોલ્ટ. ત્યારે જે કરંટ મળે છે એ કરંટ 25 5 5ની લઘુત્તમ માપશક્તિ છે તો 30 40 અને 40 મિલી એમ્પિયર મળે છે. તો અહીંયા લખી શકું 40 મિલી એમ્પિયર. ત્યારબાદ તમારે 0.2 વોલ્ટેજ જે છે ઇન્ક્રીઝ કરવાના છે. મળે છે તો હું આને ઇન્ક્રીઝ કરું છું, વોલ્ટેજ જે છે એ રિયોસ્ટેટની મદદથી ઇન્ક્રીઝ કરું છું 0.2 વોલ્ટ. 0.2 વોલ્ટ કરતાં કરંટ જે છે 0.3 વોલ્ટ થઈ જાય છે. તમારે રિયોસ્ટેટને વ્યવસ્થિત કરંટ મને 80 મિલી એમ્પિયર મળે છે તો 0.2 વોલ્ટ માટે 80 મિલી એમ્પિયર જે હું ઓબ્ઝર્વેશન ટેબલમાં નોટ કરું છું, મિલી એમ્પિયરને એમ્પિયરમાં કન્વર્ટ કરવાનું છે. આ રીતે તમારે 4 થી 5 રીડિંગ જે છે એ તમારે 0.1 વોલ્ટ, 0.2, 0.3, 0.4 વોલ્ટેજ માટે રીડિંગ લેવાના છે. એના માટે આ એમિટરનો કરંટ જે છે એ નોંધવાનો છે. ઓબ્ઝર્વેશન ટેબલ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે આઈ વર્સિસ વીનો ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. ગ્રાફ જે છે આવી રીતે સુરેખ મળશે, રેખીય મળશે અને એનો ઢાળ જે છે એ શોધવાનો છે. ઢાળ ઉપરથી અજ્ઞાત અવરોધ જે છે એ તમે નક્કી કરી શકશો. અજ્ઞાત અવરોધ નક્કી થઈ ગયા બાદ તમારે જે લંબાઈ માપેલી છે એ લંબાઈ વડે ભાગતા તમને એકમ લંબાઈ દીઠ અવરોધ મળશે. આ એકમ લંબાઈ દીઠ અવરોધ મળી ગયા બાદ તમારે ત્રુટિ કઈ રીતે શોધવી એની વાત કરીએ તો ડેલ્ટા આર જે છે એ આર ઇઝ ઇક્વલ ટુ શું હોય છે, વી અપન આઈ. તો આપણે 11th માં ભણી ગયા છે ત્રુટિ શોધવા માટે ની ફોર્મ્યુલા જે છે ભાગાકાર માટેની, ડેલ્ટા આરના છેદમાં આર બરાબર ડેલ્ટા વીના છેદમાં વી વત્તા ડેલ્ટા આઈના છેદમાં આઈ. એ જ ફોર્મ્યુલા છે સેમ, એટલે યાદ રાખવામાં સરળ છે, બહુ કાંઈ અઘરું છે નહીં. આમાં ડેલ્ટા આરને સબ્જેક્ટ કરશું, કરતાં કરશું એટલે આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. હા, ડેલ્ટા વી શું લેવું, તો કે ડેલ્ટા વી જે છે એ લઘુત્તમ માપશક્તિ લેવાની હોય છે એરર માટે, કેમ કે વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ આપણે માપીએ છીએ એ જે સાધન છે એની લઘુત્તમ માપશક્તિ એની એરર તરીકે લેવી પડે. તો ડેલ્ટા વી માટે તમારે વોલ્ટમીટરની લઘુત્તમ માપશક્તિ લેવાની છે, ડેલ્ટા આઈ માટે તમારે એમિટરની લઘુત્તમ માપશક્તિ જે છે લેવાની છે. પણ ખાસ ધ્યાન રાખવું એ પણ તમારે અહીંયા એમિટર એમ્પિયરમાં કન્વર્ટ કરવાની છે, મિલી એમ્પિયરમાં રાખવાની નથી. તો એમ્પિયરમાં કન્વર્ટ કર્યા પછી જ તમને અજ્ઞાત અવરોધ મળશે. હવે એ જે ત્રુટિ મળી જાય એ તમને અહીંયા ઢાળ પરથી મળેલ અવરોધમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો.
અને પ્લસ માઇનસ કરી અને એનું રિઝલ્ટ લખી શકો છો. એક્ઝામમાં રિઝલ્ટ લખવાનું ભૂલશો નહીં. તો આ રીતે તમે ગ્રાફ ડ્રો કરી અને કેલ્ક્યુલેશન કરી શકો છો. અને તમને પ્રશ્નો પૂછવામાં આવે તો આ તમારી બુકની અંદર પાછળ આપ્યા છે એવા ક્વેશ્ચન તમે તૈયાર કરી શકો છો વાઇવા તરીકે. અને બીજા એક્સપેરિમેન્ટના વિડીયો તમે જોઈ શકશો અને હજુ જૂના વિડીયો પણ તમે જોશો તો આનાથી પણ વધારે સારી રીતે સમજૂતીઓ તમે દરેક પ્રેક્ટિકલની મેળવી શકશો. થેન્ક યુ.